સો હાય ફ્રેન્ડ્સ, તો ફ્રેન્ડ જે મેડિકલને લગતું રિઝલ્ટ છે ફર્સ્ટ રાઉન્ડનું એ આવી ગયું છે. તમે વેબસાઇટમાં ઓલરેડી જોઈ લીધો હશે, અથવા ના જોયો હોય તો હું તમને લોકોને અપડેટ કરી દઉં છું. તો મિત્રો, જે બાકીની તમામ અહીંયા અપડેટ છે તે આપણે પહેલાં જ ચર્ચા કરેલી છે. અહીંયા જે તમને જે રિઝલ્ટ આવ્યું છે એના પર ચર્ચા કરી છે. અને મિત્રો, જે HDFC બેંકની જે બ્રાન્ચ છે જેમાં તમે ટ્યુશન ફી કરવાનું છે એ તમને સૌપ્રથમ કહી દઉં. તો મિત્રો, ટ્યુશન ફી છે એના પર તમે ઓકે કરશો એટલે તમારા મોબાઈલમાં એક PDF ડાઉનલોડ થઈ જશે. એ PDF મિત્રો તમે PCમાં પણ અને મોબાઈલમાં પણ ડાઉનલોડ કરી શકશો. તો તમારે જે પેમેન્ટ કરવાનું છે મિત્રો, આમાંથી આ PDF જેવા તમે ડાઉનલોડ કરશો એટલે આમાં જે જે તમારે નજીકનું સેન્ટર હોય ત્યાં જઈ અને તમે ઓફલાઈન તમારે ફીસ જમા કરાવી, તો તમે ઓફલાઈન ફીસ છે તે ત્યાં જઈને જમા કરાવી શકો છો. અને મિત્રો, તમારે ઓનલાઈન પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પણ કઈ રીતે કરવું એનો હું એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ. ત્યાર પછી મિત્રો, અહીંયા લિસ્ટ ઓફ હેલ્પ સેન્ટર, તો હેલ્પ સેન્ટર પર તમે ઓકે આપશો મિત્રો એટલે જેટલા તમારા નજીકના હેલ્પ સેન્ટર છે મિત્રો એ ડાઉનલોડ થઈ જશે. ઓલરેડી મિત્રો, તમે પહેલાં જે ફોર્મ ભર્યું ત્યારે જેવી રીતે તમે હેલ્પ સેન્ટર પર જઈને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવ્યા હતા એમાં જે તમારે જે નજીકનું લાગતું હોય ત્યાં જઈને તમે તમારું રિપોર્ટિંગ છે ફર્સ્ટ રાઉન્ડને કરાવી શકો છો. ત્યાર પછી મિત્રો, તમે અહીંયા ત્રીજા નંબરનો ઓપ્શન જોશો, પ્રોડ્યુસર પર એડમિશન કન્ફર્મેશન રાઉન્ડ 1, એના પર મિત્રો તમે ક્લિક કરશો તો અહીંયા તમારી સમક્ષ થોડીક બેઝિક ડિટેલ છે એ ખુલી જશે. એટલે કે તમારે ફર્સ્ટ રાઉન્ડ માટેનું જે એડમિશન છે એ કન્ફર્મેશન કરવાનું છે. તો મિત્રો, આના પર ઓલરેડી વિડીયો બનાવેલો છે. તમારા પેમેન્ટને લગતો અને અલોટમેન્ટ લેટરને લગતો છે એ સ્પેશિયલ બનાવી દે. ડોક્યુમેન્ટને લગતો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે, તેમ છતાં આમાં તમારે જોવું હોય તો તમે આરામથી જોઈ શકો છો. આ ઉપરાંત મિત્રો, કાંઈ પ્રકારનો પ્રશ્ન રહે તો ઓલરેડી હું સમજાવી દઈશ. અહીંયા જે તમે આ જોઈ શકો છો કવર જે ઇન્વોલ્વ એ તમારે કઈ રીતે ફિલ કરવાનું છે એના પર એના ઉપર સ્પેશિયલ વિડીયો બનાવેલો છે, તમે એ વિડીયો પણ જોઈ શકો છો. ત્યાર પછી મિત્રો, અહીંયા તમે જો એડવર્ટાઇઝમાં ફર્સ્ટ રાઉન્ડ પર ઓનલાઈન ચોઈસ ફિલિંગ એન્ડ અલોટમેન્ટ એના પર તમે ક્લિક કરશો એટલે એક PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. અને જે આપણો ફર્સ્ટ કોર્સને લગતું છે એનો જે ક્રાઇટેરિયા છે ઓલરેડી પહેલાં બનાવેલો છે, એ મુજબ અહીંયા તમે જોઈ શકશો કે તમારું જે પહેલી તારીખે રિઝલ્ટ ડિક્લેર થવાનું તે થઈ ગયું છે. અને તમારું જે પેમેન્ટ છે તમે 2 તારીખથી 7 તારીખ સુધી પેમેન્ટ છે તમે કરી શકશો. અને જે તમારું રિપોર્ટિંગને ડોક્યુમેન્ટ સબમિશન છે એ મિત્રો તમે 7 તારીખ સુધી એ પણ કરી શકશો. તો એ પણ તમે જોઈ લીધું. ત્યાર પછી મિત્રો, ઉપર આવશો તો લાસ્ટ રેન્ક છે તમને જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો મિત્રો તો તમારું લાસ્ટ રેન્ક વાઇઝ છે જે જ્યાં ક્યાં અટકેલું છે મિત્રો આ વર્ષનું એ તમારી સમક્ષ જોવા મળશે. તો અમદાવાદમાં કેટલું અટકેલું છે, SC નું, ઓપનનું, ST નું, SCBC નું, એ તમામ તમને આમાં જોવા મળશે. તો આરામથી તમે ડાઉનલોડ કરીને લાસ્ટ રેન્ક વાઇઝ તમારે જોવું હોય તો રેન્ક વાઇઝ પણ તમે જોઈ શકશો. ત્યાર પછી મિત્રો, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ જોવું હોય તો એના પર તમે ક્લિક કરશો તો PDF તમારા મોબાઈલમાં ડાઉનલોડ થઈ જશે. અને તમારા ઇન્સ્ટિટ્યૂટ એટલે કે તમારે કોલેજ વાઇઝ જોવું હોય કે કઈ કોલેજમાં કેટલે અટકેલું છે એ પણ તમે જોઈ શકશો. તો આરામથી મિત્રો તમે પહેલાં સમજી અને જોઈ લેજો. તમારું નામ સહિત તમારે જોવું હોય તો એ પ્રમાણે કેટેગરી વાઇઝ, જનરલ વાઇઝ, તમારે જેવી રીતે મિત્રો જોવું હોય તો તમે જોઈ શકશો. ગવર્મેન્ટ કોટા વાઇઝ છે, SFI કોટા વાઇઝ, તમારે જેવી રીતે PS ગેડિટેન્ટ વાઇઝ જોવું હોય તો આરામથી તમારું નામ તમે જોઈ લેજો. કોલેજ વાઇઝ, ઇન્સ્ટિટ્યૂટ વાઇઝ અને રેન્ક વાઇઝ જોવું હોય તો પ્રથમ PDF છે મિત્રો તમે ડાઉનલોડ કરશો તો એમાં પણ તમને રેન્ક વાઇઝ પણ જોવા મળશે. તો આવી રીતે મિત્રો, જે 2021-22 છે આવી ગયું છે તમે આરામથી જોઈ શકો છો. તો આ રીતે મિત્રો તમે શેડ્યુલ છે એ તમે લોગિન કરીને પણ જોઈ શકો છો મિત્રો. અને આવી રીતે અહીંયા PDF ડાઉનલોડ કરીને પણ તમે આરામથી જોઈ શકો છો. તો આને લગતે મિત્રો જે કાંઈ પણ પ્રશ્ન હશે એના પર પણ હું ફ્યુચરમાં એક સ્પેશિયલ વિડીયો બનાવી દઈશ કે તમારે ફીસ પેમેન્ટ કઈ રીતે કરવાનું છે. તો જો મિત્રો તમે નવા હોય તો હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબર નહીં કરો તો સબસ્ક્રાઈબર કરી રાખજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરવાનું ભૂલતા નહીં.